નમસ્કાર મિત્રો માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ વરસાદને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો સાથે સોમાચાર દરમિયાન ગુજરાતમાં કેટલો વરસાદ થશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની અપડેટ દેવામાં આવી છે એટલા માટે વિડીયોને પૂરો જોતા રહેજો અને વિડીયો બનાવવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મિત્રો તમને વરસાદને લઈને પળે પળની અપડેટો અમારા ચેનલ થકી મળતી રહે મિત્રો થોડા જ દિવસોમાં સોમાચુ બેસવા જઈ રહ્યું છે ત્યારે વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો માટે ખુશી ના સમાચાર છે મિત્રો સોમાચુ કેરળના દરિયાકાંઠે પહોંચી ગયું છે સોમાચુ સામાન્ય કરતરા ત્રણ દિવસ પહેલા કેરળમાં ચોમાસું બેસી ગયું છે તેને લઈને ભારતીય સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવી છે તો મિત્રો તે રીતે જોઈએ તો ગુજરાતમાં તેરથી સત્તર જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે જ્યારે વીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં નિયમિત રીતે ચોમાસું બેસી શકે છે તો મિત્રો તેમજ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં એક જૂન સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા લઈને વરસાદી ઝાપટા પણ પડી શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહેશે અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે કેરળમાં ઓગણત્રીસ મે મેના રોજ ચોમાસું બેસી ગયું છે કેરળમાં વરસાદ પડ્યાના પંદર દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે અમદાવાદ હવામાન વિભાગના આગાહી પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે આ વર્ષે દેશમાં એકસો ત્રણ ટકા વરસાદ પડશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે તો મિત્રો વર્ષે રાજ્યમાં ખૂબ જ વરસાદ સારો પડશે બીજી તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી એક અને બે જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળશે હાલ રાજ્યમાં ગરમીના તાપ ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે તો મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા પરંતુ સત્તાવાર ચોમાસું જૂન મહિનામાં બેસી જશે મિત્રો ઉલ્લેખનીય એ છે કે કેરળમાં આ વર્ષે ઓગણત્રીસ મે ના રોજ નૈઋત્યના સોમાસુનું આગમન થઈ ગયું છે સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું થતું હોય છે આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સારું રહેવાની આશા વ્યક્ત કરી છે દર વર્ષની ધારણા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે જેને લઈને ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ચોમાસું સારું નીવડે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે